સ્ટેશનમાં હું પટેલ નિર્મલ તમારું હાર્દિક સ્વાગત કરું છું. લોકડાઉન આજે લોકડાઉનના કારણે સ્કૂલો બંધ છે, તેથી આપણે ઘરે અભ્યાસ કરી રહ્યા ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચાલો આજે હું તમને આવો જ એક ઓનલાઈન પાઠ ભણાવીશ. આજે આપણે ધોરણ 8 એક ચલ સુલેખ સમીકરણ વિશે ભણીશું. ધોરણ 8 વિષય ગણિત એકમ એક ચલ સુલેખ સમીકરણ વિશે અભ્યાસ કરીશું. આપણે આ પાઠમાં મુખ્ય ત્રણ બાબતો શીખીશું. પહેલી બાબત સમીકરણ એટલે શું, બીજી બાબત સમીકરણનો ઉકેલ એટલે શું, અને ત્રીજી બાબત સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવશું. તો ચાલો આપણે એક ચલ સુલેખ સમીકરણ એટલે શું તે શીખીએ. એક ચલ સુલેખ સમીકરણ એટલે શું? જે સમીકરણમાં એક જ ચલ હોય અને તે ચલનો ઘાતાંક 1 હોય તેવા સમીકરણને આપણે એક ચલ સુલેખ સમીકરણ કહેવાય છે. જેમ કે 2x + 3 = 11. બીજું ઉદાહરણ 12y - 3 = 9. જુઓ, જે સમીકરણમાં એક જ ચલ હોય અને તે ચલનો ઘાતાંક 1 હોય તેવા સમીકરણને એક ચલ સુલેખ સમીકરણ કહેવાય છે. જેમ કે 2x + 3 = 11. બીજું ઉદાહરણ 12y - 3 = 9. પહેલા ઉદાહરણમાં કહો તો તેમાં ચલ કયો છે? બરાબર, તેમાં ચલ x છે. બીજા ઉદાહરણમાં કહો તો તેમાં ચલ કયો છે? હા બરાબર, તેમાં ચલ y છે અને તેની મોટા મોટી ઘાત 1 છે. તો આપણે તમે યાદ રાખજો કે જે સમીકરણમાં એક જ ચલ હોય અને તે ચલની મોટા મોટી ઘાત 1 હોય તેને એક ચલ સુલેખ સમીકરણ કહે છે. હવે આપણે બીજા મુદ્દા તરફ જઈએ. બીજો મુદ્દો છે સમીકરણનો ઉકેલ એટલે શું. સમીકરણમાં રહેલા ચલની જે કિંમત માટે સમીકરણની ડાબા અને જબા સમાન એટલે કે સંતુલિત થાય તેને સમીકરણનો ઉકેલ કહે છે. ઉદાહરણ તરીકે તમને યાદ હશે કે આપણે ધોરણ 7માં શીખી ગયા છીએ કે બરાબરની ડાબી બાજુને ડાબા કહે છે અને જમણી બાજુને જબા કહે છે. બે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન હોય છે અને તેમની બે વચ્ચે બરાબર નિશાન આવેલું હોય છે. ચાલો ઉદાહરણ જોઈએ. x - 2 = 10 માં આ સમીકરણમાં ચલના સ્થાને કઈ સંખ્યા મૂકીએ કે જેમાંથી બે બાદ કરતા 10 મળે છે? તો તે સંખ્યા છે 12. આમ x - 12 એ સમીકરણનો ઉકેલ કહેવાય. x - 2 = 10 એ સમીકરણમાં x એ ચલ છે, તેના સ્થાને કઈ સંખ્યા મૂકીએ તો તેમાં કઈ સંખ્યા મૂકીએ જેમાંથી બે બાદ કરતા 10 મળે છે? તો તે સંખ્યા છે 12. x ના સ્થાને 12 મૂકવાથી તેમાં ડાબી બાજુ અને જમણી બાજુ બે સમાન થાય છે. તે સમીકરણનો ઉકેલ એટલે સમીકરણમાં રહેલા ચલની કિંમત શોધવી. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ. સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવશે? સમીકરણમાં બરાબરની બંને બાજુઓ સંતુલિત રહે તેવી રીતે સમાન ગાણિતિક ક્રિયા સમીકરણની બંને બાજુએ કરવામાં આવે છે. આ બાબતને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. એક બાજુ સુલેખ પદાવલી હોય અને બીજી બાજુ સંખ્યા હોય તેવા સમીકરણનો ઉકેલ મેળવતા શીખીએ. આ સમીકરણ 2x - 6 = 10 માં 2x - 6 એ સુલેખ પદાવલી છે અને 10 એ સંખ્યા છે.
તો ચાલો આપણે આ સમીકરણનો ઉકેલ મેળવતા શીખીએ. આ સમીકરણમાં 2x માંથી 6 બાદ કરેલા છે. 2x ને m ને રાખશું અને -6 ને જમણી બાજુ લઈ જવા માટે તેની વિરોધી પ્રક્રિયા કરશું, એટલે કે બંને બાજુ 6 ઉમેરશું. તો પાંચ એક અહીં x માંથી 6 બાદ કરેલ છે, બંને બાજુ 6 ઉમેરીએ. 2x માઇનસ 6 પ્લસ 6 બરાબર 10 પ્લસ 6 માટે 2 ને માટે 2x બરાબર 16. અહીંયા બંને બાજુ 6 ઉમેરતા ડાબી બાજુ માઇનસ 6 અને પ્લસ 6 શૂન્ય થઈ જાય છે અને 2x એમ નામ રહેશે અને જમણી બાજુ 10 પ્લસ 6 એટલે 16 થઈ જશે. સોપાન એક ના અંતે આપણને 2x બરાબર 16 મળે છે. તો 2 એ x સાથે ગુણેલા છે, તેને દૂર કરવા માટે બંને બાજુને 2 વડે ભાગીશું. સોપાન 2 બંને બાજુને 2 વડે ભાગતા 2x ભાગ્યા 2 બરાબર 16 ભાગ્યા 2 માટે આપણને જવાબ મળે છે x બરાબર 8. અહીંયા આપણને x બરાબર 8 મળે છે. તો ઉપરના સમીકરણમાં x ના સ્થાને 8 મૂકીએ તો ડાબી બાજુ અને જમણી બાજુ બે સમાન થાય છે, માટે x બરાબર 8 એ સમીકરણનો ઉકેલ કહેવાય. આ રીતે સમીકરણનો ઉકેલ મેળવવા માટે સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુની ડાબી બાજુ અને જમણી બાજુએ સમાન ગાણિતિક ક્રિયાઓ કરવી પડે છે. ચાલો બીજા ઉદાહરણ દ્વારા આપણે સમીકરણનો ઉકેલ મેળવતા શીખીએ. ચાલો હવે આપણે બીજા ઉદાહરણ દ્વારા સમીકરણનો ઉકેલ મેળવતા શીખીએ. આ સમીકરણમાં સૌપ્રથમ આપણે 7 ને દૂર કરવા માટે તેની વિરોધી પ્રક્રિયા કરવી પડશે, તેથી બંને બાજુએ 7 બાદ કરવા પડશે. માટે y એમ નામ રહેશે
બે વાયના ભાગ્યામાં છે તેથી કોઈ બાજુ છે એટલે ગુણ્યામાં થશે તેથી વાય બરાબર દસ ગુણ્યા બે માટે વાય બરાબર વીસ આ જવાબ થશે ચાલો આપણે હવે ફરીથી જોઈએ સૌ પ્રથમ આપણે માઇનસ બે ને દૂર કરવા માટે તેને જમણી બાજુ લઈ જતા તે પ્લસ થશે તેથી વાય ના છેદમાં બે એમને એમ થશે બરાબર કોઈ બાજુ આઠ પ્લસ બે થશે ફરીથી વાય ના છેદમાં બે એમને એમ થશે આઠ પ્લસ બે એ દસ બરાબર દસ થશે હવે બે એ વાય ના ભાગાકારમાં છે તેથી વાય એમને એમ થશે બરાબર બે કોઈ બાજુ જતા દસ ના ગુણ્યામાં થશે વાય બરાબર દસ ગુણ્યા બે તેથી વાય બરાબર વીસ એ આપણું સમીકરણનો ઉકેલ થશે ચાલો હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ ચૌદ માઇનસ એક્સ બરાબર સાત આ સમીકરણમાં સૌ પ્રથમ એક્સ એ માઇનસમાં રહેલા છે તેથી તેના સિવાયનું બીજું પદ એટલે કે ચૌદ તે જમણી બાજુ જતા અહીંયા ચૌદની આગળ કોઈ નિશાન નથી એટલે તે પ્લસ ગણે છે તેથી તે જમણી બાજુ જતા માઇનસ થશે તેથી માઇનસ માટે માઇનસ એક્સ બરાબર સાત માઇનસ ચૌદ માટે માઇનસ એક્સ બરાબર સાત માઇનસ ચૌદ એટલે માઇનસ સાત હવે આપણે એક્સ એક્સની સાથે માઇનસ એક એ ગુણાકારનો છે તેથી માટે આપણે માઇનસ એક્સ માઇનસ એક્સ ભાગ્યા માઇનસ એ બરાબર માઇનસ સાત ભાગ્યા માઇનસ એ બંને બાજુને માઇનસ એ વડે ભાગતા માટે માઇનસ માઇનસ ઉડી જશે જવાબ આપો જવાબ આવશે એક્સ બરાબર સાત આ આપણું સમીકરણ છે ચાલો બાળકો તમને મજા આવી ગઈ ને તો આપણે આજે શું શીખ્યા તેને ફરીથી યાદ કરી લઈએ સમીકરણ વ્યાખ્યા સમીકરણનો ઉકેલ એટલે શું અને સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવશું તો તમને બધાને સમીકરણનો ઉકેલ મેળવતા આવડી જ ગયું હશે તો હું તમને પાઠ્યપુસ્તકમાંથી લેસન આપું છું પાઠ્યપુસ્તકમાં આ પાઠનું સ્વાધ્યાય 2.1 એ એના સમીકરણના ઉકેલના દાખલા તમે ચોપડી બુકમાં ગણતા આવજો નમસ્તે આભાર